દેવિન હા મમ્મી, હું તારી પાસે જ આવતી હતી. શું કામ હતું? તારી સાથે થોડી વાત કરવી છે બેટા. હા બોલો ને. હા જો છે પણ વાત કહું ને, એને ધ્યાનથી અને વિચાર કરીને પોતાના મનમાં લે છે. જો તું સારા ટકા લાવ્યો, તું વિદેશ જવા માંગે છે, અમને કોઈ વાંધો નથી. પણ બેટા અત્યારે તને ખબર છે ને આપણા ઘરની પરિસ્થિતિ. હા આપણે રહ્યા મધ્યમ વર્ગી, તારા પપ્પા એટલું બધું પહોંચી નહીં વળે. તને વિદેશ મોકલવા માટેનો જે ખર્ચો છે એના માટે અમે સક્ષમ નથી. તો તું અહીંયા જ ભણી લે ને. મમ્મી આ સમજાવવા માટે મને અહીંયા ઉભો રાખ્યો છે? બેટા તને ન સમજાવું તો કોને સમજાવું? તારા પપ્પા ચિંતામાં છે, વિચારમાં છે. હા એ વિચારે છે કે જો તારે વિદેશ જવું છે અને એ એના માટે ન કરી શક્યા, એટલે કે તારે જે કરવું છે એ સપનું પૂરું કરવા માટે પપ્પા કંઈ ન કરી શક્યા, તો તું ન કરવાનું કરીશ. કારણ કે તારા પપ્પા તારા ગુસ્સાથી પણ વાકેફ છે, એટલે એમને મેં જ કહ્યું કે હું દેવેનને સમજાવું છું. જો મમ્મી, તમે સમજાવો કે પપ્પા સમજાવે, તમને એક વાત ખબર હોવી જોઈએ કે હું વિદેશ જવા માગું છું. જે હું જીદ કરી રહ્યો છું ને એ મારી જીદ રાઈટ છે, કેમ કે અહીંયા હું જે કરીશ ને એનાથી બેટર હશે મારું વિદેશ. બેટા આપણા દેશમાં પણ ઘણી બધી એવી ઓપોર્ચ્યુનિટી છે. ઓપોર્ચ્યુનિટી છે મને બધી ખબર છે, પણ જે ફોરેનમાં મને મળશે એ અહીંયા મળશે? જો મમ્મી મારે મારું કરિયર બનાવવું છે, અને કરિયર બનાવવા માટે બેસ્ટ હોય તો ફોરેન છે. બેટા પણ જે મા બાપ સક્ષમ ન હોય પોતાના બાળકને વિદેશમાં ન મોકલી શકે, તો શું એ બાળકનું કરિયર અહીંયા આપણા દેશમાં નથી બનતું? તો અત્યાર સુધી તમે મારી પાછળ જે પણ મહેનત કરી એ બધી પાણીમાં ને? પણ બેટા આપણે ત્યાં છે ને એના ઓપ્શન્સ. ના તો વાંધો નહીં, તમે મને મોકલી શકો એમ સક્ષમ ના હો તો હું મારી રીતે બધું કરી લઈશ, મારી રીતે ફોડી લઈશ. પણ એક વસ્તુ ફાઇનલ છે, હું અહીંયાથી ફોરેન જઈશ જઈશ અને જઈશ. એ હવે તમારા થ્રુ જાઉં કે હું મારી જાતે કોશિશ કરીને જાઉં? તું સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ તમારે બે કરવાની છે. હું વિદેશ જઈશ ને તો પાછળથી તમને પણ બોલાવીશ, તમારે પણ આ બધા કામો નહીં કરવા પડે, એક સારી જગ્યાએ રહેવા મળશે. બેટા અમને ખબર છે કે તું તારા ફ્યુચર સાથે અમારું ફ્યુચર પણ જોડી રહ્યો છે, પણ અત્યારે જે વાત શક્ય નથી એના માટે તું શું કામ જીદ કરે છે? શક્ય નથી તો શક્ય બનાવવું પડે ને. તમે નહીં બનાવો તો હું મારી રીતે બનાવીશ. માન દેવેન માન, આવી ખોટી જીદ ન કર. તારા પપ્પા સૂઈ પણ નથી શકતા, વિચારોમાં ને વિચારોમાં રહે છે. અને એકનો એક દીકરો છે, તારા ભવિષ્યનો અને જિંદગીનો સવાલ અમારા માથે પણ મંડળાય છે. મારા માટે પણ તમે બંને એકના એક મા બાપ છો ને, છો કે નહીં? હા છીએ. આ કોઈ સવાલ થયો તારો? તો મારું જે કરિયર બનશે એમાં તમારો પણ હિસ્સો લાગશે કે નહીં? તમે છે ને છોડો, તમારથી કંઈ થાય એમ ના હોય ને તો રહેવા દો, હું કરી લઈશ મારી જાતે. હવે હું આમાં કાંઈ નથી કરી શકું. હું કાંઈ કરી શકું એમ નથી તો હું પણ અહીંયા કાંઈ નથી કરી શકું એમ. જો આ બધી વાત તો મેં ઘરે કરી દીધી છે, હવે એ લોકો તો એકના બે થવાના નથી, એટલે વિદેશ આવવા માટે મારી રીતે જ મારે કંઈક કરવું પડશે. તારાથી કંઈ નહીં થાય, કારણ કે મેં તને કહ્યું એમ મારા વિદેશ જવાની ડેટ આવી ગઈ.
હું વિદેશ જઈ રહી છું 2 મહિના પછી. ટિકિટ પણ આવી ગઈ છે. સારું, તું વિદેશ જા, આગળ વધ, તારું કરિયર બનાવ, મને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. પણ પ્લીઝ તું સમજવાની કોશિશ કરને. સમજવાની જરૂર તારે જ, મારે નહીં. અત્યાર સુધી બહુ રાહ જોઈ મેં. 1 મહિના દિવસથી તને કહું છું, રિઝલ્ટ આવ્યું અને કેટલો સમય થઈ ગયો. પણ ને, અને તું માન્યો કે ન તારા મોમ ડેડ. હવે અંતે મારી પાસે કોઈ રસ્તો નથી. મારા પપ્પાએ તો મને મોકલવાની બધી તૈયારી કરી નાખી છે. ટિકિટ્સ પણ આવી ગઈ છે અને રહેવા ખાવા પીવાનું બધું નક્કી થઈ ગયું છે. હું પીછેટ ના કરી શકું અને બની શકે કે સમય જતાં પપ્પા મારા લગ્ન કોઈ એના છોકરા સાથે પણ કરાવી દે. તો આપણે રિલેશન તારા લીધે જ તૂટશે. સાથે રહી શકીએ એટલે તને મોકો આપ્યો હતો, સમજાવ્યો હતો ને, પણ તે મારી વાતને બહુ લાઇટલી લીધી. લાઇટલી નથી લીધી, પણ જે સિચ્યુએશન હતી એ પ્રમાણે હું કાઈ ના કરી શકતો. ગોદવાથી તો ભગવાને મળી જાય છે અને તારા પપ્પા એટલા પૈસાનો જુગાડ ના કરી શક્યા, એટલા પૈસાની વ્યવસ્થા ના કરી શક્યા. અરે એટલી બધી બેંકો છે જે લોન આપે છે. અરે વ્યાજે પૈસા લઈ લેવાય, કોઈની પાસે ઉછી ના માંગી લેવાય ને. તમારે કે હંમેશ માટે પૈસા જોઈતા હતા. વાંધો નહીં, હવે જો તું તારી ટિકિટ આવી ગઈ છે ને, હા તું વિદેશ જા ને, એ પેલા મારી ટિકિટ આવી જશે. આપણે સાથે જ વિદેશ જશું. તો ઠીક છે, તારી પાસે હજુ 2 મહિનાનો સમય છે. 2 મહિના પછીની ટિકિટ છે. 2 મહિના સુધીમાં તું જે કરી શકે ને એ કરી બતા. હું પણ જોઉં ને કે તું મને કેટલો પ્રેમ કરે છે. ઠીક છે, હું પણ મારા પ્રેમને સાબિત કરવા માટે કંઈ પણ કરી શકું છું. ખાલી પ્રેમને સાબિત કરવા નહીં, તું પોતાના માટે શું કરી શકે છે એના માટે કરા બધું. સારું, મળીએ. હા. રવિને ક્યારનું કીધું આવવાનું, હજી આવ્યો નહી. અરે અરે રવિ, સારું થયું તું આવી ગયો. ક્યારનો તારી રાહ જોતો હતો. હું તને શું કહું, મારે બહુ જરૂરી કામ પડ્યું છે. હા બોલ ને, શું કામ છે? એમાં એવું છે કે મારો છોકરો કોલેજમાં ટોપ આવ્યો છે, દેવેન. હા, તો એમાં એવું છે કે એને છે ને હવે ભણવા માટે વિદેશ જવું છે અને પૈસાની થોડી જરૂર હતી. તો બહુ મોટી આશા સાથે તારી પાસે આવ્યો છું ભાઈ, કે મારે પૈસાની જરૂર છે થોડી. કેટલા? જરૂર તો 30-35 લાખ આજુબાજુની છે, કેમ કે એને જે દેશમાં જવાનું છે ને ત્યાં ઓછામાં ઓછા એટલા તો જોશે. તો તું જો મને આપી શકે ઉછીના તો. બધી વાત સાચી, પણ આટલા બધા તો ઉછીના આપવા ઇમ્પોસિબલ છે. 30-40-50 હજાર રૂપિયા હોત તો હજી ઉછીના થઈ જાત. આના માટે તો છે ને, મેં બેંકમાં લોન લેવાનું પણ વિચાર્યું હતું કે ભાઈ હું કદાચ લોન લઈ લઉં, પણ મારી પાસે એવી પ્રોપર્ટી પણ નથી કે એના ઉપર હું લોન લઈ શકું અને એ ગેરંટી ઉપર બેંક મને લોન આપે, અને એવું તો મારી પાસે કંઈ છે નહીં. ના, લોન નહીં લેવા. લોન લઈશ ને તો તું લોન ભરવામાં જ રહેશે. એના કરતાં છે ને એક કામ કરીએ, કોઈના પાસેથી વ્યાજે પૈસા લઈ લે. વ્યાજે પૈસા? પણ હું તને શું કહું કે મેં અત્યાર સુધી એવો કોઈ વ્યવહાર જ નથી કર્યો કોઈની પાસે કે હું વ્યાજે પૈસા લઈ શકું, અને એવા લોકોને કોઈને હું ઓળખતો પણ નથી કે કોઈ વ્યાજે પૈસા આપે. અરે તું લોનમાં પૈસા લેશે ને તો લોન ભરવામાં લોન ભરવામાં રહેશે. એના કરતાં એક કામ કર, વ્યાજે પૈસા લઈ લે અને દર મહિને એમાંથી તારે વ્યાજનું ટેન્શન રહેશે. એટલે દર મહિને તારે વ્યાજ ચૂકવતું રહેવાનું, અને એમ પણ તારો છોકરો પહોંચી જશે પછી તો એ મોકલતો રહેશે પૈસા. આ વાત તારી સાચી છે. તો તું એવા કોઈને ઓળખે છે કે જે વ્યાજે પૈસા આપતા હોય તો એનો નંબર આપે ને તો હું એની સાથે વાત કરું.
અરે મારી પાસે એક દેવાંગભાઈ કરીને છે, એ તને કરી દેશે. એક કામ કરની, એનો નંબર આપ અને તું છે ને એકવાર એની સાથે વાત પણ કરી લેજે કે આ ધર્મેશ કરીને આવશે તો એ કયો નંબર છે. તું છે ને એકવાર એની સાથે વાત કરી લેજે કે ભાઈ ધર્મેશ કરીને આવશે તો હું એને મળી આવીશ, ઠીક છે? તું ચિંતા ન કર, હું હમણાં જ એની હારે વાત કરી લઉં છું અને પૈસાનું એડજસ્ટ થઈ જશે. તારો ખૂબ ખૂબ આભાર, અને જેવી જેની સાથે વાત થાય એટલે તું મને કહેજે, એટલે હું એને મળી આવીશ, ઠીક છે? ચોક્કસ, ચાલો હું નીકળું, હું વાત કરીને ફોન કરું. હા હા, અત્યાર સુધીમાં ક્યારે 5000 રૂપિયા લીધા નથી, પણ આ પહેલી વખત. ચલો ની જે અરે એવું કેવી રીતના બની શકે? અરે પૈસા તો આપે જ ને, જો ના આપે તો એનો માલ ઉઠાવી લેવાનો. શું જમા કરાવ્યું છે? પૂછી લે, પૂછી લે, પૂછ એને એકવાર. હા, અરે ના ના, એડવોકેટની ફોર વ્હીલ તો લઈને આવતો રહ્યો છું, આપણી પાસે જમા જ રહેશે. ઠીક છે, ઠીક છે. અરે પોલીસની ધમકી શું આપે છે એને કે સામે આવીને વાત કર ને, આ પૈસા લેવા આવ્યો હતો ત્યારે કઈ યાદ નહોતું આવતું. ઠીક છે, મોકલી દેજે આપણી પાસે. હા ચલ મૂકું છું. હા બોલો, શું કામ હતું? જય શ્રી કૃષ્ણ. પેલા રવિભાઈએ મને તમારો નંબર આપ્યો હતો, તમને ફોન પણ કર્યો હતો. રોકી, રોકી કયો છો? રવિભાઈ રોકી, આપણો રોકી, આપણો જ માણસ છે. બોલો. હા તો શું મારે પૈસાની જરૂર હતી વ્યાજે લેવા માટે? પૈસા માટે જ લોકો આપણી પાસે આવતા હોય છે, બધાને પૈસાની જરૂરિયાત હોય છે. સાલા પૈસાની જરૂરિયાત હોય એટલે હાથ જોડે નમસ્તે કરશે, ભીખ માંગશે, પણ જ્યારે પાછા દેવાની મુદત આપી હોય ને ત્યારે સાલાઓ ફોન ના ઉપાડે, છટકીને ભાગી જાય. જો એડવોકેટની ફોર વ્હીલ છે, હમણાં જ ઉઠાવીને લઈને આવ્યો, હમણાં જ. એટલે શું છે કે આપણે નીતિ નિયમ છે ભાઈ, આ નિયમોનું પાલન કરશો તો તમને મજા આવશે, અમને મજા આવશે, બરોબર? કેટલા જોઈએ છે? એમાં એવું છે ભાઈ કે કેટલા જોઈએ છે પહેલા તો એ મુદ્દાની વાત છે, પછી મને ગમશે તો આગળ વાત કરીશું. મારે 30 લાખ રૂપિયાની જરૂર છે. શું ધંધો કરો છો? ધંધામાં તો એવું છે કે હું એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું. અને કેટલો પગાર છે? 45000 રૂપિયા પગાર છે. 45000 પગાર છે અને 35 લાખ રૂપિયાની જરૂરિયાત છે, શું કરવા છે રૂપિયા? એમાં એવું છે કે મારો છોકરો કોલેજમાં ટોપ આવ્યો છે અને બહાર વિદેશમાં ભણવા જવાનું છે, એટલા માટે પૈસાની જરૂર હતી. છોકરા માટે રૂપિયા જોઈએ છે? પેલો માણસ જો કે જે વ્યક્તિ એના છોકરા માટે પૈસા લેવા આવ્યો છે, એમ તો આવતા જતા હોય છે લોકો, પણ શું કોઈ જુગાર માર્યા હોય છે, કોઈ સટ્ટો રમવા માંગતા હોય છે, કોઈને શોર્ટમાં ડબલ કરવા હોય છે. અરો માણસ છે, પણ જો કહ્યું હોય પ્રમાણે એક જ શરતે રૂપિયા આપીશું. હા હા બોલો ને, તમારી બધી શરત મંજૂર છે મને. આપણા વ્યાજના દર બહુ ઊંચા છે, હા બધા પાસેથી 7% લઉં છું. આ તારી રકમ બહુ મોટી છે એટલે 8% લાગશે. ભાઈ 8% તો બહુ વધી જશે. સોરી, તો જાઓ બીજા કોઈ પાસે. ના 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 ના, જાઓ ને બીજા કોઈની પાસે. 35 લાખ રૂપિયા જોઈએ છે તો 8% વ્યાજ તો આપવું પડે ને. અને આમ પણ અમે ભાજી મૂળા નથી વેચતા, પૈસા આપીએ છીએ અને વ્યાજ વટાનો ધંધો કરીએ છીએ, બટ્ટી કરીએ છીએ. વાત તમારી સાચી. મકાન છે ઘરનું? હા મકાન તો. કઈ જગ્યાએ? જગાત નાકા પાસે. જગાત નાકા પાસે? વેલ્યુએશન? ફ્લેટ છે એટલે 20 ની આસપાસ પકડીને ચાલીએ, 20 ની આસપાસ. ચાલો માની લઈએ. બીજું કઈ? જમીન? જમીન તો નથી પણ સોનું, દાગીના? ઘરેણા તો બહુ ન હોય, કેમ કે અમે મિડલ ક્લાસ છીએ એટલે એટલા બધા પૈસા કે કઈ બીજી પ્રોપર્ટી તો નથી. આ એક ફ્લેટ મળેલો છે ખાલી, એ છે. 20 લાખ રૂપિયા આપીશ. 35 પૂરા નહીં થઈ શકે. નહીં થઈ શકે, વેલ્યુએશન નથી ને તારી પાસે. હા વેલ્યુએશન હોત તો આપ જ. જો તારા વેલ્યુએશન કરતાં પણ 10 લાખ રૂપિયા વધારે આપી રહ્યું છું.
આ જરૂરિયાત અને તારો ચહેરો જોઈને લાગે છે કે તું મને મારા રૂપિયા આપીશ, ખોટા નહીં કરે અને ખોટા કરવાનો વિચાર પણ નહીં કરી શકે. કારણ કે આપણી સાથે રમત કરનારની શું હાલત થાય છે તારે જોવું હોય તો ડેમો બતાવી દઉં, ચાલ. અરે ના ના, એવું નથી કાંઈ. તમારું સમય મહિનામાં બે દિવસની વાર હોય ત્યારે મને મારો વ્યાજ પહોંચી જવું જોઈએ. હા હા, ઠીક છે. એક દિવસ પણ ઉપર ગયો એટલે 1% વ્યાજ ચડશે. હા, તમારી બધી શરત મંજૂર છે? મંજૂર છે નહીં, પહેલા વિચાર કરી લે આ વ્યાજ ચૂકવી શકીશ કે નહીં, પછી મળજે. ના ના, થઈ જશે, કેમ કે મારો છોકરો ખાલી વિદેશ જાય એટલું છે, પછી તો ત્યાંથી એ બધું મને મોકલશે એટલે ટાઈમસર બધું થતું રહેશે. ચાલ, તને ભરોસો છે તો પછી મને તારા ઉપર ભરોસો કરવામાં કંઈ વાંધો નથી. અરે પૈસા મને હમણાં જ આપણા ફોરવ્હીલ લઈને જઈએ, હમણાં પૈસા. હા મોન્ટુ, આ 30 લાખ રૂપિયાની ગાડી તૈયાર કરી દે. હા હા, ફાઇનલ. આવું જ છું, હું અને માણસ આવે છે સાથે, એમને હાથો હાથ હેન્ડ ઓવર કરવાના છે. ઓકે ચાલ, હા મળીએ, આપણા અડ્ડે મળીએ. ચાલ આવ, જલ્દી આવ. ચલો, કામ થઈ ગયું છે, બેસો ફોરવ્હીલમાં. તમારી સાથે જ આવી જાઓ. હા ચલો.